રુઝાન, આજે સમગ્ર કેસ 5 વર્ષ પહેલા બનેલી આ ઘટના જેમાં દેશભરમાં એક જુવાળ ઉઠ્યો, આ કેસમાં અનેક પ્રકારના ઉતાર ચઢાવ જે રીતે સામે આવ્યા છે, સામાન્ય લોકોમાં જે આક્રોશ જોવા મળ્યો છે, સુપ્રીમ કોર્ટના આ સમગ્ર ચુકાદા કે આજે નિર્ણય લેવામાં આવ્યો છે ફાંસીની સજા બરકરાર રાખવાનો, તમે કેવી રીતે જુઓ છો? ઓબ્વિયસલી હું વેલકમ કરું છું આ નિર્ણયને. આમાં પાછા લોકો એટલે બે વે છે કે 5 વર્ષ બહુ વધારે કહેવાય, ને અત્યારે જ મેનકા ગાંધીજીનું સ્ટેટમેન્ટ હતું કે અગર કમ્પેર કરીએ તો 30-40 વર્ષ લાગે છે, એટલે આ 5 વર્ષ તો ઓછા કહેવાય, આવું બી કમ્પેરિઝન થાય છે. મને જરૂર હસવું આવે છે આ પોઈન્ટ પર. કમિંગ બેક ટુ વી વેલકમ ધીસ જજમેન્ટ એન્ડ ઇટ ઇઝ બીન અપહેલ્ડ, વી વેલકમ ઇટ. કેમ? કારણ કે તમને રીઝન આપું. નોર્મલી ઘણીવાર એવું થાય છે કે જેમ જેમ ઉપરી કોર્ટો જાય છે, અગર આઈ મીન નોટ ટુ ડાયવર્ટ બટ એક્ઝામ્પલ સલમાન ખાનનો લઈએ, એવું થયું હતું. પણ અત્યારે આ સલમાન ખાન જેવો ટર્ન કેમ ના લીધો એ રીઝન આપી લો, કારણ કે આમાં બધાએ બહુ જ સરસ કામ કર્યું હતું. સૌથી પહેલા જે હું હંમેશા કહું છું, પીપલ પાવર, જે લોકો ઉભર્યા, જે તમે કહું જુવાળ ઉભો થયો હતો, લોકો ગાળા થઈ ગઈ કે આ હદ કહેવાય કોઈ બી જાતની. એક પોઈન્ટ બીજો એ હતો, બીજો કે જે એફએસએલ એ કામ કર્યું, જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર, મેબી વોટ એવર મીડિયા પ્રેશર કહો કે જે બી રીઝન ના કહો, કારણ કે જે એફએસએલ એ કહ્યું, પ્રૂવ કર્યું કે ડીએનએ થી કે આ ચાર માણસો, આ એક રામસિંહ જે પોતાના સેલ્ફ ને સુસાઇડ કરી અને મારી નાખ્યો જેલમાં, એક એ સ્ત્રી, બીજો પેલો જુવાનન, દે પ્રૂવ કે એ લોકો હતા, પ્રેઝન્ટ હતા. કારણ કે વચ્ચે તો પેલા લોયરે ટ્રાય કર્યું કે એનું કે મારો વકીલ, અરે મારો અસીલ તો આમ હતો ને તેમ હતો, એટલે એ પોઈન્ટ હતો. ને ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જયારે પેલી છોકરીનું જે ડાઇંગ ડિક્લેરેશન આવ્યું કે ભાઈ મરતે વખતે કહ્યું કે આ લોકો હતા, એટલે આના લીધે કેસ પરફેક્ટ ઇન્વેસ્ટિગેટ થયો હતો. ના તો ઘણીવાર આપણે ઘણીવાર જ્યુડિશિયરીને બધા કરતા હોઈએ છીએ, પણ બિચારા જજીસ ઘણીવાર કહે છે કે ઇન્વેસ્ટિગેશન એટલું લૂલું થતું હોય છે કે અમે આને અને સજા નથી આપી શકતા અકોર્ડિંગ ટુ ધ રૂલ્સ, અકોર્ડિંગ ટુ લો. એટલે આ પોઈન્ટ ઓફ વ્યુથી આઈ વેલકમ ધ જજમેન્ટ. બસ ખાલી હવે એટલી રિક્વેસ્ટ છે, પણ એમાંય પાછું આપણું જ્યુડિશિયરી છે એટલે કશું કહેવાશે નહીં, કારણ કે હવે થશે શું, બધાને બધા ખુશ થઈ ગયા, તમે હું બધા જ ખુશ થઈ ગયા છે. પણ ધ ઇશ્યુ ઇઝ દેટ કે હજી રિવ્યુ પેટિશનમાં કરવું હશે તે લોકો જશે, પછી ક્યુરેટિવ પેટિશન થશે, પછી મર્સી પ્લી થશે, એટલે યુ એન અન્ડરસ્ટેન્ડ કે હજી બીજા વર્ષ લાગશે. પણ આ નિર્ભયા કેસે આઈ એમ શ્યોર ઇટ વિલ સેટ એક્ઝામ્પલ્સ પ્રોવાઇડેડ ઇટ હેપન્સ ફાસ્ટ.